તો અમેરિકા પર થયો છે બરફનો તોફાની એટેક અને ચોત્રીસ લોકોના જીવ ગયા છે બરફના તોફાને સમગ્ર અમેરિકામાં ભારે તબાહી મચાવી દીધી છે અને અનેક રાજ્યોમાં માઇનસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે જેના કારણે લોકો ઠંડીથી થીજી ગયા છે રવિવાર સુધીમાં તેતાલીસ ઇંચ જેટલી બરફવર્ષાણી થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં ચોત્રીસ લોકોના જીવ ગયા છે ભારે હિમવર્ષાના કારણે સમગ્ર અમેરિકાના વિવિધ વિસ્તારોમાં લોકોમાં ભારે ભય છે અને હજુ પણ મોતની સંખ્યા વધી શકે છે બરફનું તોફાન ચારે તરફ જોવા મળી રહ્યું છે અને પંદર લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે જેના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો અમેરિકામાં જે રીતે બરફનું તાંડવ જોવા મળી રહ્યું છે ન્યૂયોર્કના બુફાલોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે જી હા બુફાલોમાં અહીં સૌથી વધુ બરફવર્ષા થઈ છે સૌથી વધુ ઠંડી અહીં જોવા મળી રહી છે અને ન્યૂયોર્ક શહેરમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે અનેક સેવાઓ બંધ થઈ ગઈ છે અને સમગ્ર ન્યૂયોર્ક શહેરમાં કટોકટીની સાથે લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બની ગયા છે અહીં ઇમરજન્સીની સાથે અનેક લોકો બરફ વર્ષામાં ફસાઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે એટલે કે યુએસમાં જાણે કે હિમબોમ્બ પડ્યો છે અને પચીસ કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત છે અમેરિકામાં જે રીતે બરફના તાંડવે તોફાન મચાવ્યું છે ત્રણ હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે તમામ ફ્લાઇટના ઉડ્ડયન રદ કરી દેવાયા છે અને સાથે એટલાન્ટા અને શિકાગો એરપોર્ટની હાલત સૌથી વધુ ખરાબ છે અહીં બરફ ચારે તરફ પથરાઈ ગયો છે તો ડેનવર અને ન્યૂયોર્ક એરપોર્ટની હાલત પણ કફોડી બની ગઈ છે ફ્લાઇટ્સ ઉડ્ડયન કરી શકે તેવી કોઈ પરિસ્થિતિમાં નથી કારણ કે ચારે તરફ માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ ચૂકી છે એટલે કે લોકો અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે બોમ્બ ચક્રવાત એક ભયંકર તોફાનનું નામ છે જે હિમવર્ષા થઈ છે બોમ્બ ચક્રવાત આ તોફાનના કારણે સમગ્ર અમેરિકામાં અને ખાસ તો ન્યૂયોર્ક વધુ પ્રભાવિત થયું છે અને તોફાન સમયે વાતાવરણમાં દબાણ ઘટી જતું હોય છે આ બોમ્બ સાયક્લોન કે જે આર્કેટિક બ્લાસ્ટના પગલે ઘટતું હોય છે અને તેના કારણે દબાણ ઓછું થઈ જાય છે અને ધરતીના ઉત્તર ધ્રુવથી આ પ્રક્રિયા શરૂ થતી હોય છે એટલે કે આ બોમ્બ સાયક્લોનના કારણે અમેરિકા અત્યારે ઠંડી અને અનેક પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું છે આ બોમ્બ ચક્રવાતમાં હવાનું દબાણ અત્યંત ઘટી જતું જોવા મળે છે સાથે જ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળે છે અને ચોવીસ કલાકમાં ચોવીસ મિલીબાર સુધી હવાનું દબાણ આ બોમ્બ ચક્રવાતમાં બોમ્બ સાયક્લોનમાં ઘટી જતું જોવા મળે છે બોમ્બ ચક્રવાતના કારણે ભારે હિમવર્ષા થાય છે જે ન્યૂયોર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે આમ તો સમગ્ર અમેરિકામાં આ જ પ્રકારની સ્થિતિ છે બરફવર્ષાની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે અને બોમ્બ સાયક્લોનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના કારણે અત્યારે અમેરિકા કહી શકાય કે અમેરિકા ઉપર એક કુદરતી આફત મોટી આવી પડી છે આર્કટિકની ઠંડી હવા ભેજવાળી હવાની સાથે મળતી હોય છે અને ત્યારે બોમ્બ સાયક્લોન આવતું હોય છે સૌથી વધુ હિમવર્ષા થાય છે સૌથી વધુ ઠંડી પડતી હોય છે જેના કારણે આ જે હિમવર્ષા છે બોમ્બ સાયક્લોનનું રૂપ ધારણ કરે છે અને આ બોમ્બ સાયક્લોનના કારણે અમેરિકામાં અત્યારે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ